નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ધી ચીખલી એજ્યુકેશન સોસાયટી ચીખલી સંચાલિત દાદાભાઈ એડલજી ઇટાલિયા સાર્વજનિક હાઈસ્કૂલ ચીખલી ખાતે ચેરમેન ચેતનભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ઇનામ વેતન સન્માન સમારોહ યોજાયો. સ્વાગત પ્રવચન શાળાના ઇન્ચાર્જ આચાર્ય ઉર્વીબેન દેસાઈએ કર્યું હતું, જેમાં વર્ષ 2023-24 યોજાયેલ વિદ્યાર્થી સ્પર્ધામાં 335 વિદ્યાર્થીઓએ વિજેતા થયા હતા. પ્રથમ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. G3Q વિજેતા જાહેર થયેલ વિદ્યાર્થી નેશનલ લેવલે ચિત્ર રંગપુરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ, બ્રોન્ઝ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને ટાઇકવોન્ડો નેશનલ લેવલ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માન કરાવવામાં આવ્યા હતા. અમલસાડના કલમઠા ગામમાં શિક્ષક દીપકભાઈ પટેલ કેન્દ્ર સરકારને ઇન્સ્પાયર્ડ એવોર્ડ મળ્યો. નગર પ્રાશિક્ષક સમિતિ દ્વારા સન્માન કરાયું. સેન્ટ્રલ ગવર્મેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે યોજાતા ઇન્સ્પાયર્ડ એવોર્ડ સ્પર્ધામાં અમલસાડના કલમઠા ગામના દીપકભાઈ પટેલ ઇન્સ્પાયર્ડ એવોર્ડ 2023-24 મળતા સુરત નગર પ્રાથમિક શિક્ષક સમિતિ દ્વારા તેમનું સન્માન કરાવવામાં આવ્યું હતું. આ સન્માન થતાં કલમઠા ગામના સરપંચ, આગેવાનો અને મિત્રોએ ગૌરવ લાગણી અનુભવી હતી. કબીલપુર GIDC ખાતે આવેલ પ્લોટ C1234 આવેલ એઇસ્મ સેલ્સ કોર્પોરેશન નામની કંપનીના માલિક પ્રિયંકભાઈ સુમેરા નાયક, રહેવાસી મકાન નંબર 12, સહકારી સોસાયટી ગણદેવી રોડ, જમાલપુર, તાલુકો જિલ્લો નવસારી, નોંધાવેલ પોલીસ ફરિયાદ અનુસાર તારીખ 18-2-2024 રોજ 19:45 20:22 અરસામાં કંપનીના માળિયા ઉપર રાખેલ 5000 ખાલી પુઠ્ઠાના બોક્સ, નાની મોટી આશરે 10000 ખાલી પ્લાસ્ટિકની બોટલ તથા સ્ટોકરેલો અને આશરે 30000 પ્લાસ્ટિકના ઢાંકણોએ માળિયા અકસ્માત આગ લાગતા મળ્યું સળગી જતા મોટું નુકસાન થવા પામ્યું હતું. તેની નવસારી રૂલ પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગાઈ જાહેરાત મોકલી દ્વારા અપાતા પોસ્ટ SENA પટેલ GIDC દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ચીખલી તાલુકાના દેગામ ખાતે દેગામની ભીમાભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામના માર્ગદર્શન હેઠળ 88 બાળકોમાં કૃપોષણ ખામી લોહીની ઉપર હોવી, જેના લીધે બાળકને હંમેશા થાક લાગતો હોય છે. સંપૂર્ણ શારીરિક અને માનસિક વિકાસ પૂર્ણપણે થતો ન હોવાની સમસ્યા બાળકોમાં જોવા મળે છે. કૃમિ સંક્રમણ કારણે આ સમસ્યા ઉદ્ભવે છે. કૃમિ સંક્રમણ અટકાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેગામ આચાર્ય રાકેશભાઈ ધીવર દ્વારા વિદ્યાર્થીઓને તારીખ 15-2-2024 રોજ માર્ગદર્શન કાર્યક્રમમાં કેટલીક બાબતો, જેમ કે ખુલ્લી જગ્યાએ હાથ જાતે ન કરતા શૌચાલય ઉપયોગ કરવો જોઈએ, આજુબાજુ સ્વચ્છતા જાળવવી જોઈએ, ફળ શાકભાજી સ્વચ્છ પાણીથી ધોવા જોઈએ, હંમેશા ચોખ્ખું પાણી પીવું જોઈએ, પીવાનું પાણી ઢાંકીને રાખવું જોઈએ, નખ નાના અને સાફ રાખવા જોઈએ, પગરખા પહેરવા જોઈએ, સાબુથી હાથ ધોવા જોઈએ, ખાસ કરીને જમતા પહેલાં અને હજાત પછીના પાઠ ભણાવ્યા હતા. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા કૃમિમુક્ત બાળક, તંદુરસ્ત બાળક હેતુને સાર્થક કરવા માટે તમામ બાળકોને કૃમિ નિયંત્રણની ચાવવાની ગોળી આપવામાં આવી હતી અને બધાએ તેનું સેવન કરી કૃમિમુક્ત બનવા સહયોગ આપ્યો હતો. પ્રિય ગ્રાહક મિત્રો, શું તમે SK કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો? નહીં તો આવો જાણીએ. સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન. ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે, જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે. બીજું પાસું છે મેડિક્લેમ. ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી, પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે, જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો. અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો. અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો
આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે. આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો. હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે. 10,000 રૂપિયાની દર મહિને એસઆઈપી કરી 13% અપેક્ષિત વળતર તમને મળે. 5 વર્ષે 10 લાખ, 10 વર્ષે 25 લાખ, 15 વર્ષે 50 લાખ અને 20 વર્ષે 1 કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો. અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે. તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો, સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો. તો સરનામું નોંધી લો, એસકે કન્સલ્ટન્સી, ચીમનાભાઈ ચોક, જૂનો વાંદરી મહોલ્લો, શક્તિ ફાફડાવાળાની લાઇનમાં, મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. દૂધ ડેરીના બહેનો અને ભાઈઓને યોજનાકીય માહિતી આપતા બિપિન માહલા. વાંસદા તાલુકાના રાવણિયા ગામમાં દૂધ ડેરી મહિલા સંચાલિત બહેનો અને ખેડૂત મિત્રોને સરકારી યોજનાકીય માહિતી તથા શ્રીમદ રામચંદ્ર તરફથી આપવામાં આવતી યોજનાકીય માહિતીને એક મીટિંગનું આયોજન કરાયેલું હતું, જેમાં યોજનાકીય માહિતી આપનાર વાંસદા તાલુકા પંચાયત માશાક પક્ષના નેતા બિપિન માલાએ કહ્યું કે જીવનમાં રોકડ રકમ મેળવવાની દરરોજના આવક આવે તેવી ઘણી બધી યોજનાઓ છે. જેમ કે તમે પશુપાલન ધંધો તો કરી જ રહ્યો છો, પરંતુ દૂધ ડેરીમાં જાય છે, પરંતુ આ દૂધને દહીં છાશ બનાવી કે સ્ટોલ ઊભો કરી તમે એક સારી આવક મેળવી શકો છો. બીજું કે આજે બધા પ્લાસ્ટિક સંસાધનો થઈ ગયા છે, જેમ કે આપણે રસોડામાં જઈએ તો ટોપલી, સપડું, ખેતીમાં કામ જોઈએ તો ઝીલકું, ટોપલો, મુશ્કી જેવા સાધનો ગામડે મળતા નથી. આ વસ્તુને દુકાન પર મૂકીને રોકડ રકમ મેળવી શકાય છે. બીજું કે શાકભાજી પણ તમે પેકિંગ કરી રસ્તા ઉપર બેસી મેળવી શકો છો, સારો ભાવ મળી શકાય છે અને ધંધા માટે સ્તુતિ જથ્થાબંધ સાડીઓ લઈને એનું વેચાણ પણ કરી શકો છો. નવસારી કૃષિ યુનિવર્સિટી વેન્ટરી હોસ્પિટલમાં મોબાઈલ ચોરી. નવસારી કૃષિ યુનિવર્સિટી બાગાયત પોલિટેકનિક્સ પાસે વેન્ટરી ઇન્ટર્નશીપ હોસ્પિટલના રૂમ નંબર 8માં રહેતા પ્રભુદાસ રાજેશભાઈ બાગલુ 23 વર્ષીય યુવાન વિદ્યાર્થી રિયલમી કંપનીનો 5G કાળા રંગનો મોબાઈલ ફોન, જેના ઈએમઆઈ 1 અને ઈએમઆઈ 2 ₹6,000ની કિંમતનો મોબાઈલ કોઈ અજાણ્યો ચોરી સમ દ્વારા હોસ્પિટલના ખુલ્લા રૂમમાં પ્રવેશી ચોરી ગયા બાદ વિદ્યાર્થીના જલાલપોર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ દ્વારા ફરિયાદ નોંધી લઈ તપાસ કરાઈ હતી. મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા સાપ્તાહિક મહોત્સવ પૂર્ણાહુતિ સમારંભ યોજાયો. ગુરુકુલ જેવી સંસ્થા ગુરુ શિષ્યના સંબંધને જીવંત રાખી રહી છે. ઋષિ પરંપરા અને આધુનિક શિક્ષણનો સન્વય જોવા મળ્યો. પ્રાચીનતમ અને સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા ગુરુકુલ સુપા 100 વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે 18 ફેબ્રુઆરી ગુરુકુલ સ્થાપના દિવસ સાપ્તાહિક મહોત્સવ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સ્વામી શ્રદ્ધાનંદજીએ 18 ફેબ્રુઆરી 1924ના દિવસે પૂર્ણ નદી કિનારે ગુરુકુલ સ્થાપના કરી હતી. પસંદ કરેલ છોકરી મોટી ઉંમરની હોવાથી પરિવાર લગ્ન માટે ના પાડતા ખૂંધા યુવાને ઝેરી દવા ગટગટાવી મોત વહાલું કર્યું. ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ખોંધુ પોડકાર કલવાયા ફળિયા ખાતે રહેતો 37 વર્ષીય યુવાન રાજેશભાઈ ભલિયાભાઈ ડાંભિયાએ પરિવારજનો દ્વારા પોતાની પસંદ કરેલ છોકરીની મોટી ઉંમર હોવાના લગ્ન માટે ના પાડતા ખોટું લાગી જતા ઘરની પાછળ ખેતરમાં જઈ ઝેરી દવા પી લઈને આત્મહત્યાનો તારીખ 18/2/2024ના રોજ બપોર 1 થી 1:30 વાગ્યા પહેલા પ્રયાસ કર્યો હતો, પણ દવાના સારવાર અર્થ લઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અંગે મૃતકના ભાઈ મિનેશભાઈ ભાઈલાભાઈ ડાંભિયાએ ચીખલી પોલીસ સ્ટેશન જાણ કરતા પોલીસ દ્વારા અકસ્માત મોત ગુનો દાખલ કરી તપાસ આરંભી રહ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ? હા,
બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.